નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવમાં ગણિત વિષયમાં અસાઇમેન્ટમાં વિભાગ બી એનો પ્રકરણ એક છે એનો વિભાગ બી વિશે વાત કરીશું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને પહોંચતી રહે આને પહેલાં જો તમે પ્રકરણ બેનો વિભાગ બીનો વિડીયો ન જોયો હોય તો એ આ વિડીયોના આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શન આપણે જીરો પોઈન્ટ બાવન બાર માંથી જીરો પોઈન્ટ ચાર છ બાર છે શું કરવાના છે બાદ કરવાના છે તો સૌથી પહેલા આપણે જીરો પોઈન્ટ બાવન બાર નું પીના છેદમાં ક્યુ સ્વરૂપ મેળવશું અને આ જે બીજું પદ છે એનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ મેળવશું પછી બંનેની શું કરશું બાદ બાકી તો સૌથી પહેલાં જીરો પોઈન્ટ બાવન છે એટલે એક્સ બરાબર જીરો પોઈન્ટ બાવન 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 આને આપી દેવાનું સમીકરણ નંબર એમ હવે જો કેટલા અંકનું પુનરાવર્તન થાય છે તો કે બે અંકનું બે અંકનું પુનરાવર્તન થતું હોય તો એને આપણે કેટલા વડે ગુણવા પડે સો વડે ગુણવા પડે તો અહીંયા લખવાનું સમીકરણ એક ને કેટલા વડે સો વડે ગુણતા સમીકરણ એક ને સો વડે ગુણો એટલે એક્સ ને સો વડે ગુણો એટલે કેટલા આવે સો હવે અહીંયા જે છે તમે સો વડે ગુણશો એટલે બે પોઈન્ટ કઈ બાજુ ખસશે જમણી બાજુ એટલે આ પોઈન્ટ છે એ અહીંયા બી આવશે એટલે બાવન પોઈન્ટ બાવન બાવન આને આપી દેવાનું સમીકરણ નંબર બે પછી શું કરવાનું તો કે સમીકરણ બે માંથી સમીકરણ એક શું કરતા બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ એક બાદ કરો એટલે સો એક્સ માંથી એક્સ બાદ કરો એટલે કેટલા આવે ન બે માં જીરો જાય તો બે પાંચ માંથી જીરો જાય તો પાંચ એટલે કેટલા આવશે બાવન એટલે એક્સ બરાબર મળશે 52 ના છેદમાં નવાનું એટલે આ પી ના છેદમાં ક્યું સ્વરૂપ છે કેટલું આવશે બીજું પદ છે એનું પી ના છે સ્વરૂપ મેળવીએ હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો એક્સ બરાબર જીરો પોઈન્ટ ચાર છ બાર છે એટલે એક્સ બરાબર જીરો પોઈન્ટ ચાર છ છ છનું પુનરાવર્તન થાય છે સમીકરણ એક આપી દો એક અંકનું પુનરાવર્તન થાય છે એટલે સમીકરણ એક ને છે કેટલા વડે ગુણશું દસ વડે ગુણતા સમીકરણ એક ને છે આપણે કેટલા વડે ગુણશું દસ વડે દસ વડે ગુણશું એટલે એક્સ ને દસ વડે ગુણશું એટલે દસ એક્સ એક પોઈન્ટ જમણી બાજુ ખસશે એટલે પોઈન્ટ અહીંયા આવશે ચાર પોઈન્ટ છ છ અને આપી દેવાનું સમીકરણ બે પછી શું કરવાનું તો કે સમીકરણ બે માંથી સમીકરણ એક શું કરવાનું બાદ કરતા સમીકરણ બે માંથી એક બાદ કરો દસ એક્સ માંથી એક બાદ કરો એટલે કેટલા આવે નવેક્સ અને અહીંયા ચાર પોઈન્ટ છ છ માંથી કેટલા બાદ કરવાના ઝીરો પોઈન્ટ ચાર છ છમાં છ બાદ કરો ઝીરો છ માં છ બાદ કરો ઝીરો છ માં ચાર બાદ કરો બે વધે ચારમાંથી ઝીરો બાદ કરો તો ચાર વધે એટલે આવશે ચાર પોઈન્ટ બે હવે એક સાથે નવ ગુણાકારમાં છે બીજી બાજુ જશે તો ભાગાકારમાં હવે અહીંયા જો તમારે પોઈન્ટ કાઢવો હોય તો આ જે પદ છે એને દસ વડે ગુણવું પડે અંશમાં દસ વડે ગુણવું એટલે છેદમાં પણ દસ વડે ગુણવું પડશે એટલે આપણો જવાબ છે એ આવશે બેતાલીસના છેદમાં નેવ તો આ પણ આપણું પીના છેદમાં ક્યુ સ્વરૂપ મળી ગયું હવે બાવનના છેદમાં નવાણું માંથી બેતાલીસના છેદમાં નેવ આપણે શું કરીશું બાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે બાવન ના નવ્વાણું ખાસ ધ્યાન આપજો કેટલા માંથી કેટલા બાદ કરવાના છે તો કે બાવન ના છેદ નવ્વાણું માંથી કેટલા બાદ કરવાના છે તો કે બેતાલીસ ના છેદમાં નેવ હવે આપજો છે એકને આપણે અગિયાર વડે ગુણવા પડશે અને એકને કેટલા વડે ગુણવા પડશે દસ વડે ગુણવા પડશે જો આને તમે દસ વડે ગુણો એટલે આ છે નવસો થાય પણ આપણે કેટલા લાવવાના છે નવસો નેવ એટલે અહીંયા બેતાલીસ ગુણ્યા અગિયાર અને નેવ ગુણ્યા અગિયાર બાવન ને દસ વડે ગુણશો એટલે કેટલા આવશે તો કે બાવન ને દસ વડે ગુણો એટલે આવશે પાંચસો વીસ માઇનસ હવે બેતાલીસ ને છે એ આપણે કેટલા વડે ગુણવાના છે અગિયાર વડે ગુણવાના છે એટલે બેતાલીસ ને અગિયાર વડે ગુણો એટલે ધ્યાન આપજો બેતાલીસ ને અગિયાર વડે ગુણો એટલે એક ગુણ્યા બે બે એક ગુણ્યા ચાર ચાર એક ગુણ્યા બે અને ચાર બે ચાર ને બે છ અને ચાર એટલે કેટલા આવશે ચારસો અને છેદમાં આવશે નવસો નેવ હવે વિદ્યાર્થી મિત્રો પાંચસો બાસઠ શું કરવાના છે બાદ એની બાદ બાકી એટલે તમને જવાબ મળશે અઠાવન ના નવસો નેવ બે વડે છેદ ઉડાડીએ ઓગણત્રીસ દુ અઠાવન અને ચારસો ને પંચાણું ગુણ્યા બે કરશો એટલે નવસો નેવ આવે બે બે ઉડી ગયા આપણો જવાબ આવશે ઓગણત્રીસના છેદમાં ચારસો પંચાણું તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે આખો દાખલો સમજીને લખી લ્યો આપણે દાખલા નંબર બે વિશે વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે વિશે વાત કરીએ દાખલા નંબર બે માં આપણે ત્રણ વર્ગમૂળ સાતનો પાંચ વર્ગમૂળ સાત સાથે ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર કરીએ એટલે પહેલાં ત્રણ વર્ગમૂળ સાત ગુણ્યા પાંચ વર્ગ મૂળ સાત ગુણાકાર કરીએ એટલે પેલા ત્રણ અને પાંચ નો કરીએ ત્રણ ગુણ્યા પાંચ એટલે ત્રણ પંચાને કેટલા થશે પંદર હવે વર્ગમૂળ સાત ગુણ્યા વર્ગમૂળ સાત તમે કરશો બે વખત વર્ગમૂળ ની અંદર હોય અને વર્ગમૂળ ની બહાર કાઢો એટલે કેટલી વખત થઈ જાય એક વખત રીતે નો ખબર ઓગણપચાસ ઓગણપચાસનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા આવે સાત એટલે બે વખત વર્ગમૂળમાં સાત છે એનો ગુણાકાર કરશો એટલે કેટલા આવશે સાત અને પંદર સત્તા કેટલા થશે એકસો પાંચ એટલે આ બંને સંખ્યાઓનો ગુણાકાર છે એ કેટલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ વિશે વાત કરીએ દાખલા નંબર ત્રણ માં જે છે એ બે પદોનો આપણે સરવાળો કરવાનો છે તો ધ્યાન આપજો સરવાળો કરવો હોય એટલે પેલા બંને વચ્ચે આપણે બે વર્ગમૂળ બે વત્તા પાંચ વર્ગમૂળ ત્રણ સરવાળો કરવો છે એટલે વચ્ચે સરવાળાની નિશાની વર્ગમૂળ બે માઇનસ ત્રણ વર્ગમૂળ ત્રણ આ બંને પદોનો જો આપણે સરવાળો કરવો હોય તો સૌથી પહેલા આપણે સરવાળો છે એ સજાતીય પદોનો થાય વિજાતીય પદોનો છે એ સરવાળો થાય નહીં તો સૌથી પહેલા સરવાળો કરવા માટે આપણે બે વર્ગમૂળ બે અને વર્ગમૂળ બે તો બે વર્ગમૂળ બે બે વખત વર્ગમૂળ બે અને એક વખત વર્ગમૂળ બે એટલે બંને બંનેને બાજુ બે વખત વર્ગમૂળ બે અને એક વખત વર્ગમૂળ બે એટલે આ બે વખત વર્ગ મૂળ બે છે અને આ એક વખત છે એટલે કુલ કેટલા થશે તો કે ત્રણ વખત વર્ગ મૂળ બે અહિયાં વતે ઓછા પાંચ વખત વર્ગમૂળ ત્રણ છે એમાંથી ત્રણ વખત વર્ગમૂળ ત્રણ બાદ કરો એટલે કેટલા વધે બે વખત વર્ગમૂળ ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાર વિશે વાત કરીએ દાખલા નંબર માં છે એક પદ છે માઇનસ છે અને એક પદ છે એ પ્લસ છે તો આપણે બીજા પ્રકરણમાં એવું સૂત્ર શીખી ગયા કે જવાબ આવે એ વર્ગ ઓછા બી વર્ગ એટલે આપણી પાસે એક વખત વત્તા છે એક વખત ઓછા છે એટલે આનો જવાબ આપણે આવશે એ વર્ગ ઓછા નો વર્ગ એ વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો તો કે વર્ગમાં મૂળ અગિયાર નો વર્ગ માઇનસ બી વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો તો કે વર્ગમૂળ સાત નો વર્ગ વર્ગમૂળ અગિયાર નો વર્ગ કેટલો આવશે અગિયાર માઇનસ વર્ગમૂળ સાત નો વર્ગ સાત 11 માંથી સાત બાદ કરો એટલે કેટલા આવશે ચાર તો વિદ્યાર્થી મિત્રો દાખલો છે બનાવવાની છે અહીંયા વર્ગમૂળ બે છે એ અસમય છે તો એને આપણે સમય બનાવી હોય તો એને એ જ સંખ્યા વડે શું કરવો પડે ગુણાકાર કરવો પડે એટલે આપણે છેદમાં વર્ગમૂળ બે વડે ગુણશીઓ એટલે અંશમાં પણ વર્ગમૂળ બે વડે આપણે શું કરવું પડશે ગુણવું પડશે એક ગુણ્યા વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ બે અને વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે બે તો અહીંયા જો છેદમાં આવે છે એ સંખ્યા રહી નહીં તો આપણે છેદનું શું કર્યું કહેવાય સમયીકરણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયો પૂર્ણ કરીએ છીએ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરો જેથી કરી તમને ધોરણ નવના અસાઇનમેન્ટના બધા જ વિડીયો તમારા સુધી પહોંચતા રહે આભાર